દાહોદમાં બનેલી 6 વર્ષની દીકરી પર બળાત્કાર અને હત્યાનું કૃત્ય શાળાના જ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું. બાળકીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. આવા નરાધમને ફાંસીની સજા થાય અને પીડિત પરિવારને ન્યાય મળે તેની માંગ સાથે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ન્યાયયાત્રા કાઢવામાં આવી હતી, જે ભગતસિંહ ચોક થઈને ગાંધીનગર ગૃહ સુધી પહોંચી હતી. ત્યારબાદ મૌન પાળીને ધરણા કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશી, જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયાર, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના નેતાઓ તેમજ કોર્પોરેટરો સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમાં જોડાયા હતા. પહેલી વાત તો દરેક બળાત્કાર હોય, ચાહે યુપીમાં હોય, એમપીમાં હોય, રાજસ્થાનમાં હોય અથવા બંગાળમાં હોય, ત્યારે રેલીઓ કાઢે, વાતાવરણ તંગ કરે. પણ પોતાના રાજ્યની અંદર, દાહોદની અંદર, અને એ બી કોણ જે લોકોને શિક્ષા આપે, સાચી રાહ પર ચલવાવાળો વ્યક્તિ, રાષ્ટ્રીય સ્વયંસેવક, પોતાની જાતને મહાન ગણાવનારા, દેશની સુરક્ષા કરનારની વાતો કરે, અને એ જ્યારે આવું કૃત્ય કરે, ત્યારે હું રાજ્ય પર બેઠેલા તમામ લોકોને પૂછવા માગું છું કે આવો વ્યક્તિ જે રાહ દેખાડે, ભણતર આપે અને રાષ્ટ્રીય સ્વયંસેવકની વાત કરે, એ વ્યક્તિ જો આવે કરે તો તમે શું કરવાના છો એ રાજ્યની જનતાને બતાડો. બહુ મોટી મોટી વાતો કરો છો, બહુ આંદોલન કરો છો, અહીંયા બળાત્કાર થયું, ત્યાં બળાત્કાર થયું, પણ આ તો નાની બાળકી, નિર્દોષ, જેને જીવન ના જોયું હોય એના ઉપર જ્યારે શિક્ષક જ બળાત્કાર કરે, રાષ્ટ્રીય સ્વયંસેવક બળાત્કાર કરે, તો આ રાજ્યની સરકાર એના માટે શું કરે છે એ બતાડે. ખાલી આમાં એવું છે, ત્યાં બધું રાજકારણ રમાઈ રહ્યું છે. તમે પહેલા, સૌથી પહેલા સુરક્ષા પ્રદાન કરો. ઘડી ઘડી હર્ષસંગવીભાઈ આવે છે, નેતા છે, માન્ય સન્માન્ય છે. પહેલાં પોતાના સુરતમાં કેટલો ક્રાઇમ છે એ તો જુઓ. માતા બહેનોની સુરક્ષા માટે કેટલી તમારી પાસે પોલીસ ફોર્સ છે, કેટલી મહિલા ફોર્સ છે, કયો બંદોબસ્ત કરે છે, કયો બંદોબસ્ત રાખો છો કે નહીં થાય, શું સુવિધા રાખો, બસો ચલાવશો કે શું ચલાવશો, એ વ્યવસ્થા લોકોને બતાડો. માતાની આરાધના, સાધના અને મનોકામના માં પૂરી કરે. દરેક ખલૈયાઓને જે આશા લઈને રમતા હોય ત્યારે એમની તમામ આશાઓ પૂરી થાય, પણ સાથે સાથે એમના ઉપર કોઈ દુષ્કર્મ ના કરી જાય, કઈ આદર્શીય બનાવ ના બને, એ જોવાની જવાબદારી સરકારની છે. અને એવો કોઈ અનક્ષણા બનાવ બનશે તો કોંગ્રેસ પાર્ટી એના માટે બી આંદોલન કરશે. દાહોદ જિલ્લામાં જે નાની બાળકી સાથે જે ઘટના બની, ભાજપ ને RSS ની વિચારધારાવાળા વ્યક્તિએ એક નાની બાળકી 6 વર્ષની જે ધોરણ 1 માં ભણતી હતી, અને બળાત્કાર કરનાર કોણ, એની હત્યા કરનાર કોણ, તો એક લંપટ આચાર્ય, જે શાળાનો આચાર્ય હતો, આજે જે શિક્ષક હોય છે એને મા બાપ વિશ્વાસ રાખીને ભણવા મોકલે છે, શિક્ષકના વિશ્વાસે, ત્યારે આ જે ઘટના બની છે બહુ શરમજનક છે. બીજેપીના નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રી આમ તો મોટી મોટી વાતો કરે, ગુજરાતની બહાર બીજી કોઈ ઘટના બને તો તરત વખોડે, પરંતુ આજે દાહોદમાં જે RSSની વિચારધારાવાળા લોકોએ જે બળાત્કાર કરી નાની બાળકીની હત્યા કરી છે એને ફાંસીની સજા થાય એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભગતસિંહની પ્રતિમાથી મહાત્મા ગાંધી રોડ સુધી આ કેન્ડલ માર્ચ અમે કાઢી છે. ગુજરાત રાજ્યમાં જે વિધાનસભાનો આંકડો છે એમાં આંકડા પ્રમાણે 190 કરતા વધારે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેને બળાત્કાર કર્યા છે. તો આજે આપણા ગુજરાતની અંદર જે બીજેપી દાવો કરે છે કે મહિલા સુરક્ષિત છે, દીકરો સુરક્ષિત છે, ત્યારે આ બધા દાવાઓ પોકળ છે. રોજે ગુજરાતમાં સરેરાશ 6 માતાઓ બહેનો દીકરીઓ સાથે બળાત્કાર થાય છે એવા આંકડા છે વિધાનસભાના. ત્યારે આ જે RSS અને વિશ્વ હિન્દુ પરિષદની વિચારધારાવાળા લોકો, જેને આ લંપટ આચાર્ય છે પ્રાથમિક શાળાનો, એને ફાંસીની સજા થાય એ અમારી માંગણી છે. અને બીજેપીના નેતાઓ, બે મોઢાની વાતો ના કરો,
તમે બીજા રાજ્યની બહાર થાય તો મુખ્યમંત્રી મૌન ધરણા કરે, વિરોધ કરે, ભાજપના નેતાઓ પૂતરા પાડે, અને આજે ગુજરાતમાં જયારે ઘટના બની છે ત્યારે બીજેપીના નેતાઓની બોલતી બંધ છે. આ એમની કહેણીને કરણીમાં ફરક છે.